ભરૂચમાં આવેલા પટેલ વેલફેર હોસ્પિટલમાં ખાનગી કંપનીના સહયોગથી અંદાજે 30 લાખના ખર્ચે નિર્માણ પામેલા કલાકના 10,000 લીટરની કેપેસિટીના ઓક્સિજન પ્લાન્ટનું નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન લોકોએ ઓક્સિજન માટે વલખા મારવા પડ્યા હતા. તે સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે સરકાર તેમજ ખાનગી કંપનીઓ વિવિધ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરી રહી છે, જે અંતર્ગત ભરૂચ શહેરની પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે ખાનગી કંપનીના સંયોગથી અંદાજે 30 લાખના ખર્ચે કલાકના 10,000 લીટરની કેપેસિટીના ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે નાયબ દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે ભરૂચની તમામ મોટી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે, જેથી જરૂરિયાતમંદ લોકોને સારવાર મળી રહે. આ પ્રસંગે ધારાસભ્ય સહિત ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, હોસ્પિટલ ટ્રસ્ટી ખાલિદ ફાંસીવાલા, ડોક્ટર સુકેતુ દવે સહિત ખાનગી કંપનીના અધિકારીઓ હાજર રહ્યા હતા. બોમ્બે વેલફેર ભરૂચ હોસ્પિટલ ખાતે આજે ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ, જે દહેજની એક ઇન્ડસ્ટ્રી છે, એના દ્વારા CSR ફંડમાંથી એક અદ્યતન ઓક્સિજન પ્લાન્ટ અહીં આપવામાં આવ્યો છે. છેલ્લા 1.5 વર્ષની અંદર સમગ્ર દેશ અને દુનિયાની અંદર કોરોનાની મહામારીની અંદર જે ઓક્સિજનની ઘટ પડી હતી, ત્યારબાદ ભરૂચની લગભગ તમામ મોટી હોસ્પિટલની અંદર ઓક્સિજન પ્લાન્ટ હવે આપણે ફિટ કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને આવનારા કોઈપણ સમયની અંદર જ્યારે પેશન્ટ્સ અહીંયા આવે અને આપણને એ પેશન્ટને ઓક્સિજનની જરૂર પડે, તો આપણે બહાર જે પ્રકારે જે પાછલા દિવસોની અંદર આપણને જે તકલીફ પડી છે, હવે આ પડશે નહીં. આ ઇનબિલ્ટ ઓક્સિજન પ્લાન્ટથી હું માનું છું બોમ્બે વેલફેર હોસ્પિટલના તમામ બેડ ICUના પ્લસ ઉપરાંત જે નોર્મલ વોર્ડની અંદર પણ જરૂર પડે એ આખી તમામ સુવિધાને આ ઓક્સિજન પ્લાન્ટ કેટર કરશે. હું ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ ના ચેરમેન, એમનો સ્ટાફ અને એમની આખી યુનિટને હું હૃદયપૂર્વકના હું અભિનંદન આપું છું. અને છેલ્લે ઈશ્વરને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ઓક્સિજનની આ પ્લાન્ટની આપણને જરૂર ના પડે, કારણ કે ગયા વર્ષનો 2021નું વર્ષ આપણે સૌએ જોયું છે, જે આવું ભયાનક વર્ષ આપણે આપણી જિંદગીમાં જોયું નથી. તો ભગવાનને પ્રાર્થના કે આ બધાને સુખી સંપન્ન રાખે, અને બધા જ ને વિનંતી પણ કરું છું કે જે સરકારી નોર્મ્સમાં જે પ્રોટોકોલ્સ છે એની મર્યાદા રાખીને એનું પાલન કરે. માન્ય દુષ્યંતભાઈ, આપણા ધારાસભ્યશ્રી, મારુતિસિંહ, ફિલાટેક્સના પ્લાન્ટ ઓફિસર વ્યાસ સાહેબ તથા બીજા મિત્રમંડળના સહકારથી આજે બોમ્બે પટેલ વેલફેર હોસ્પિટલને આ ઓક્સિજન પ્લાન્ટ ભેટ મળ્યો છે, તો હું દુષ્યંતભાઈનો, મારુતિસિંહનો અને ફિલાટેક્સ કંપનીનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને એમને હૃદયપૂર્વક ભરૂચની પ્રજા તરફથી ખૂબ ખૂબ થેન્ક યુ કહું છું. આ પ્લાન્ટ અમને નહીં ઓનલી કે ICUમાં કામ લાગશે, પણ અમારા ઓપરેશન થિયેટરમાં બી ખૂબ કામ લાગશે. લોકોને અત્યારે અમારે જે ઓક્સિજનના ખૂબ મોટા અમાઉન્ટમાં પૈસા ચૂકવવા પડતા હતા, તે હવે આ હોસ્પિટલના બચશે, અને એ જ પૈસા પાછા લોકોના કલ્યાણ માટે, લોકોને ટ્રીટમેન્ટ માટે ઉપયોગ થશે.